બોગસ હળદર બનાવતી ફેક્ટરીનો મામલો. બે આરોપીઓની નડિયાદ ટાઉન પોલીસ દ્વારા કરાઈ ધરપકડ. કંપનીના માલિક બે સગા ભાઈઓની કરાઈ ધરપકડ. અમિત ટેહલિયાની અને પંકજ ટેહલિયાની કરાઈ છે ધરપકડ. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેમના રિમાન્ડ મેળવવામાં આવશે. શંકાસ્પદ ચીજવસ્તુઓનું મિશ્રણ કરી વેચવામાં આવતી હતી હળદર. લોકલ માર્કેટ અને વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવતી હતી હળદર, જેને લઈને ખેડાના આ બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. ખેડામાં બોગસ હળદર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, જેમાં આ ફેક્ટરીના મામલે બે આરોપીઓની નડિયાદ ટાઉન પીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. બંને આરોપીઓના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરવામાં આવશે. દેવ સ્પાઇસીસ નામની ફેક્ટરી હતી, ત્યાં આગળ પોલીસે જે દરોડા પાડી અને ગુનો રજીસ્ટર કરેલો હતો, એ પોલીસે એમાં 420, 272, 273 અને 120 બી મુજબની સેક્શન લગાડી અને આરોપીઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરેલ. અને ત્યારબાદ ગુનો રજીસ્ટર થયા પછી ફૂડ એન્ડ ડ્રગની ટીમ અને એફએસએલની ટીમને જગ્યા પર જઈ અને ત્યાં જે ફેક્ટરીની અંદર જે નમૂના હતા એ નમૂના લેવડાયા અને એનું પરીક્ષણ માટે આગળ મોકલેલ. જે ગુનો દાખલ કર્યા પછી અમોએ જે આ કામના જે આરોપીઓ હતા એનું એકનું નામ છે અમિત ચંદ્રકાંત ટેલિયાણી અને બીજો છે પંકજ ચંદ્રકાંત ટેલિયાણી, એ બંને ભાઈઓ છે. એ બંને ભાઈઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલ અને એ બંને ભાઈઓને આજરોજ નડિયાદ ટાઉન પોલીસ ખાતે એરેસ્ટ કરી અને એમને રિમાન્ડ મેળવવાની તજવીજ હાલ ચાલુ છે. ફેક્ટરીની અંદર જ્યારે અમે ત્યાં જગ્યા પર ગયા ત્યારે એ જે અમુક વસ્તુનું મિશ્રણ કરી અને હળદરનો પાવડર બનાવતા હતા અને હળદરનો ઉપયોગ એ લોકો આગળ અહીંયા લોકલ માર્કેટ અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ પણ કરતા હતા. હવે શું કરે છે? એ સેમ્પલિંગ માટે એફએસએલમાં મોકલેલ છે અને ફૂડ એન્ડ ડ્રગની ટીમે પણ નમૂના મેળવેલ છે. પોલીસે 420 જે પબ્લિકના સ્વાસ્થ્ય સાથે છેતરપિંડી કરેલ છે એ મુજબનો અને 272, 273 મુજબનો ગુનો રજીસ્ટર કરેલ છે. એફએસએલનું અને ફૂડ એન્ડ ડ્રગનું સર્ટિફિકેટ આવેથી બીજી કલમોનો પણ ઉમેરો થઈ શકશે. ઓકે સર, ફેરી આગળ.